વિસ્તારથી જોઈએ. સૌથી પહેલા વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે અજય રાયને કોંગ્રેસે ફરી એક વખત મેદાને ઉતાર્યા છે. મોદીની સામે પ્રિયંકા ગાંધી હવે નહીં લડે. ચૂંટણી જે અટકળો ચાલી રહી હતી તે અટકળો પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, 2014માં પણ મોદીની સામે અજય રાય જ ચૂંટણી લડ્યા હતા. હવે વારાણસીમાં મોદી સામે ફરી એક વખત અજય રાય ટકરાશે. 2014માં મોદીએ અજય રાયને હરાવ્યા હતા. ફરી એક વખત કોંગ્રેસે અજય રાયને જ ટિકિટ ફાળવી છે. વારાણસીમાં પ્રિયંકા ગાંધીને ટિકિટ ફાળવવામાં આવશે તેવી વાત હતી. 2014માં અજય રાય ત્રીજા નંબરે રહ્યા હતા. તો મહત્વના સમાચાર, વારાણસીથી ચૂંટણી જંગમાં ફરી એક વખત કોંગ્રેસે અજય રાય પર પસંદગી ઉતારી છે. અત્યાર સુધી જે રીતે અટકળો ચાલી રહી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે, આ તમામ અટકળો પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. અજય રાય વારાણસીથી ચૂંટણી લડશે. ફરી એક વખત આપને જણાવીએ કે 2014માં અજય રાય જ ઉમેદવાર હતા કોંગ્રેસ તરફથી વારાણસીમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં જંગી લીડ સાથે જીત્યા હતા. અજય રાયની હાર થઈ હતી, પરંતુ ફરી એક વખત કોંગ્રેસે વારાણસી માટે અજય રાયને પસંદ કર્યા છે.